જામનગરમાં ચાંદી બજાર વિસ્તારમાં બુગદામાં આવેલ સોની બજારના એક સીસીટીવીના ફૂટેજ વાયરલ થયા છે બંધ બજારમાં સાંકડી શેરીમાં એક સ્ત્રી પુરુષ અશ્લીલ ક્રીડાઓ કરતા સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ગયા છે વિડીયો ગત તેર માર્ચના રવિવારનું હોવાનું જણાય છે આ વિડીયો સ્થાનિક વેપારીઓથી લઈ શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે જામનગરમાં હેડ ઓફિસ ધરાવતી તથા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ ચાલીસ શાખા ધરાવતી જામનગર ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્ક વિવાદોમાં ઘેરાઈ છે બેંકના ચેરમેન પીએસ જાડેજાના બારીક વહીવટી નિરીક્ષણ અને કડક અભિગમથી કરોડોના કૌભાંડ પરથી પડદો ઉચકાય તેવી સ્થિતિ સર્જાઈ છે હાલ બેંકના એક સિનિયર ઓફિસર ચાર બ્રાન્ચ મેનેજર બે ક્લાર્ક તથા એક પટ્ટાવાળા સહિત કુલ આઠ કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે હાલ તમામ સસ્પેન્ડેડ કર્મચારીઓ વિરુદ્ધ ખાતાકીય તપાસની થઈ છે આગળ જતા સમગ્ર પ્રકરણની તપાસ માટે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવાનો નિર્ણય પર બેંકના સત્તાધીશોએ લીધો હોવાની માહિતી છે બેન્કના કેટલાક મોટા દેવાદારો પાસેથી વસુલાત પેટે મિલકત જપ્તીની કાર્યવાહી આરંભ કરવાની કાર્યવાહી પણ આરંભ કરવામાં આવી રહી છે બેંકના સભાસદોને બેંક તરફથી કોઈ તકલીફ હોય તો ચેરમેન પી એસ જાડેજાનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે રાજ્યભરના સરકારી હોસ્પિટલના ડોક્ટરો તેમની વિવિધ માંગણીઓને લઈ હડતાલ કરી રહ્યા છે ત્યારે આજે જામનગરની જીજી હોસ્પિટલમાં ડોક્ટરોના અભાવ સામે દર્દીઓની ભીડને કારણે ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી ડોક્ટરોની હડતાલને કારણે દર્દીઓને હાલાકી ભોગવવી પડી હતી ભાજપના બેતાલીસમાં સ્થાપના દિન નિમિત્તે ગુજરાત પ્રદેશ યુવા મોરચા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જામનગરમાં શહેર ભાજપ કાર્યાલય આ અંગે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ ડોક્ટર પ્રશાંતભાઈ કોરાટના નેતૃત્વમાં છ એપ્રિલથી પચીસ એપ્રિલ દરમિયાન રાજ્યના તેત્રીસ જિલ્લા અને આઠ મહાનગરમાં કુલ સાત હજાર પાંચસો કિલોમીટરની યાત્રા નીકળશે આ યાત્રામાં વીર શહીદો અને સેનાનીઓના પરિવારોની મુલાકાત સાથે તેમના ઘરની માટી એકત્રિત કરવામાં આવશે જામનગરમાં ઇઠોતેર વિધાનસભા મત વિસ્તારમાં છ એપ્રિલે અને ઓગણસી વિધાનસભા મત વિસ્તારમાં સાત એપ્રિલે આ યાત્રા નીકળશે પ્રદેશ યાત્રાનું બાર એપ્રિલે જામનગરમાં આગમન થશે નોબતની વાર્ષિક લવાજમ યોજના વર્ષ બે હજાર એકવીસ બાવીસનો મેગા ડ્રો શનિવારે શેખર રતિલાલ માધવાણી સ્મૃતિ ટ્રસ્ટના હોલમાં યોજાયો હતો નોબતના હાલારના પ્રતિનિધિઓ આમંત્રિત મહેમાનો તથા અખબાર વિતરકોના હસ્તે પારદર્શક પદ્ધતિથી ડ્રોની પ્રક્રિયા થઈ હતી ડ્રોમાં પ્રથમ ક્રમનું રૂપિયા એક લાખ એકવીસ હજારનું રોકડ ઇનામ પ્રવીણસિંહ એ જાડેજા નામના ભાગ્યશાળી ગ્રાહકને ફાળે ગયું હતું આ તકે નોબત ની વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ ના વર્ષ માટેની આકર્ષક લવાજમ યોજના ભરતભાઈ મોદી આશીષભાઈ કંટારિયા નીતિનભાઈ ઓઝા હિતેન્દ્રસિંહ જાડેજા તથા નિલેશભાઈ પુજારાના હસ્તે લોન્ચ કરવામાં આવી હતી આ પ્રસંગે નોબતના તંત્રી પ્રદીપભાઈ માધવાણી તથા નોબત પરિવારના કિરણભાઈ માધવાણી ચેતનભાઈ માધવાણી સંજયભાઈ માધવાણી દર્શકભાઈ માધવાણી નીરવભાઈ માધવાણી દર્પણભાઈ માધવાણી હર્ષભાઈ માધવાણી ઉત્સવભાઈ માધવાણી મનભાઈ માધવાણી મીતભાઈ માધવાણી સહિત સમગ્ર માધવાણી પરિવાર ઉપસ્થિત રહ્યો હતો ડ્રોમાં પ્રસિદ્ધ એન્કર બિમલ ઓઝાએ પોતાના આગવા અંદાજમાં ઉદ્ઘોષકની ભૂમિકા ભજવી હતી ડ્રોના નિરીક્ષક તરીકે નોબતના કાલાવડના પ્રતિનિધિ જાહિદભાઈ બ્લોચ સ્થાનિક અખબાર વિતરણ નરેશભાઈ નકુમ તથા નિખિલભાઈ મોદીએ સેવા આપી હતી પત્રકાર સંજયભાઈ જાની તથા બેન્કર નરેશભાઈ રાયઠાએ ડ્રોની પ્રક્રિયાનું સફળ સંચાલન કર્યું હતું